ચમચી લઈ લેજે તારી નાખો તો બસ થોડી જ પાડે ચાર આજે ચા ના કાઢે બ્લોક ના થાય એટલે ગાઈ જવા જેવું નાખ્યું રિક્ષા કાઢવી મુશ્કેલ ભાઈ વારવી જ કાઢી નઈ વાત લઈ આગળ થી વારી વાત વળી જાય રિવેશ માં આવે બાબા રિવેશ માં જાય વાત જ ના હોય એક કોમ કરો હજુ ઓમ થી જ વાળીઓ તારું પાછળ પાછો ધક્કો હવે ઈ ગાલો ઓમની આપડે તો આવી ગયા હોટલે અને ગાઈસ બીજી વાત ગાઈસ હોટલે આવ્યા હતા પણ ગાઈસ રિક્ષા પરોણે કાઢી હતી તમારો ભાઈ ડ્રાઇવિંગ કરતો હતો ગાઈસ ભ્રમ ભ્રમ છોડી મેલી પછી બહાર નીકળી ગઈ પછી માટી થોડી હાથથી બધી બહાર કાઢી અને ગાઈસ પપ્પા કહે લે તાન તું લઈ લે મોકલાવ હું લઈ લઉં ફટાફટ કાઢ નાખો અંદર વાહમ ગાલી અમારી વાડી પાછી રિક્ષા જવા દીધી બહાર અને ગાઈસ આપણે તો હોટલ અને ગાઈસ પપ્પા ગયા છે આવો ઘરે એક આજા જો આવો તો ગાઈસ હું તમને મળાવું તો ગાઈસ આપણે સ્કૂલનો જે આપણો મિત્ર છે એટલે ગાઈસ અમે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે ગાઈસ હંગાત ભણતા હતા હંગાત ફરતા હતા હંગાત ખાતા હતા હંગાત ઉઠતા હતા હંગાત બેઠતા હતા જો ગાઈસ આવો તો હું તમને મળાય ગાઈસ કોણ હતું કોને બનાવ્યા જો બ્લોગમાં તમને હું મળાય ગાઈસ એવું છે કે ઘણા વર્ષો થઈ ગયા મળે અને ઘણા વર્ષો થઈ ગયા સ્કૂલ છોડે ખાસો થયો ગાઈસ ટાઈમ તો ખાસો થઈ ગયો હશે ગાઈસ આવો તમને વાત કરાય કોણ હતું કોણ નહીં ગાઈસ એક ભાઈબંધ તો ખાસા આપણા કારણ માહોલમાં જ હશે ગાઈસ સ્કૂલમાં જે અંગાત બંધ હતા બે ત્રણ ભાઈબંધ પણ હતા ગાઈસ કનેક્ટમાં નથી બધા અહીંથી તમને મોબાઈલમાં કનેક્ટ જ છે તો મેસેજ દઉં આવતા જ હોય ખાસા ભાઈબંધો આપણા બ્લોગે જતા સબસ્ક્રાઈબ કરી હોય ચેનલ અને ગાઈસ આ ભાઈબંધ બહુ દૂરથી આવવાનો છે ગાઈસ કઈ તમને કઈ ક્યારે હશે ક્યાં નહીં ગાઈસ અને રહેતો તો પહેલાં માહોલમાં જ પણ ગાઈસ બહારનો હતો એ ભાઈ અને હતા જતા ગયા બહાર આવવા જતા હશે ગાઈસ જોઈએ છે આજ આવા ક્યાં હતા જોઈએ આવા છે નહીં ગાઈસ હશે અમારો ભાઈબંધ છે સીધા જ એને મને ફોન કરી દઉં કે સંદીપ આવશે આવું આવવાનું છે આપણો ભાઈબંધ મિત્ર કે આવો તો તમે મળાય એમ કહો દો નહીં રહેજો મળી જશું ગાઈસ અને તમને બી બતાવી દો આપણો મિત્ર અને ગાઈસ જે સ્કૂલના ભાઈબંધ હોય ને ગાઈસ અલગ વાત છે એ વાત નહીં થાય એમ જે સ્કૂલની ભાઈબંધી હોય ને આખી અલગ જ હોય પણ મળીશું ગાય તમને આવો દો પછી અમે મળાવીશું ગાય ચલો કઈ ચા ગરમ કરવાની છે બા ગરમ કરી લઈએ પહેલાં આપણે પછી આપણે બેસીએ તો કા અને કાર્તિક બિગ બોસ શું ચાલતો હતો કાલે રિએક્શન હતું જોઈએ છે કોણ એનિમેટ થયું છે એનિમેટ થયું છે જોઈ લઈએ બિગ બોસ જોવાનું બાકી હજુ મારા જોઈ લઈએ આપણે કાંઈ તમે આપણે ઘરે જમવા બનાવ્યું તમે જોવા બનાવશો હું બના બટાકા દાળ બનાવી તો ગાઈસ બટાકા શાક બનાવીશ ગાઈસ રોટલી છે ગાઈસ પપ્પાને જો આવી ગયું એટીએમ કોટક બેંકનું ગાઈસ એ લેવા માટે ગાઈસ પૈસા થોડો વહેલો આવ્યો હતો ચલો ગાઈસ જમી લે ભાઈ જમી ભાઈ આપણે હોટલ ગાઈસ તમે જોઈ લો છો અમારા મિત્ર બધા આવી ગયા અને બધા ગાડીઓ લઈને માંગ અમે રિક્ષા લઈને ફરીએ છો તો ભાઈને કઈ તમે ગોઠી મંદિર જઈને મળી લેજો ગાઈસ ભાઈ બંધ અમે આવી ગયા છે ફરવા અને જો
અમારે તો સીધા જ અમારા ગોમનો જ છે અને કાંઈ ચિરાગ ગોમનો મંગાવી જાજો અમારા ભાઈબંધનો. કઈ સાહેબ ત્યાં દર્શન લુણાવાડા સાહેબ અને આવું તો મળવાનું રહેજો, એક જ ચિરોડા પછી તો મળવાનું રહે બરોબર ને. ઉદ્યોગ ભવન પોકી ફરતા ફરતા બીજો ફોન કર્યો હું આવી જોયું હજુ દર્શન ભાઈ વિશ્વરાજ નહીં આવે ને કહે એકદા લઈને આવે દર્શન વિશ્વરાજ ને લઈને બરોબર ને. શું કેવું છે વિશ્વરાજ ને યાદ આવી જાય અમારી ભાઈ હું નોકરી ને ધારો થઈ ગયો છું રોજ બ્લોગ માં રોજ બ્લોગ માં આવે ગાંધીનગર માં જયારે ભણવાનું બંધ થયું ને તારનું મેં બંધ કરી નાખ્યું. તારનું કોઈ પતો પતો નતો ફોન બોન માં કોઈ કોન્ટેક નતો ની. આ તો હમણાં ઇન્સ્ટાગ્રામ માં હમણાં મેસેજ બે તો કશું નહીં દર્શન ઇન્સ્ટાગ્રામ માં નતું મળતું કશું નતું મળતું. સ્કૂલ નું ગ્રુપ બનાવ્યું મને યાદ નતો કર્યું મને યાદ નતું કરે જો એમાં બધા કોણ કોણ મળે એમાં તું મોકલું તો તૈયાર કરીએ છે સીધા જ થકવા નાખ્યા રિક્ષા જવું હોય તો સારું ધનની તો દુકાન પડી લઈને નીકળી પડી હવે આપડે આપડે ધનનું નામ પાડેલું હોય રિક્ષા નું. ટ્રાફિક કેવું ગોધનગરમાં દર્શન આવી ગયા હતા મહેમાન આવ્યા ત્યારે મહેમાન થોડું ઠંડુ કરાવું પણ શું કેવા છે ને દર્શન જાય છે કેટલા વાગ્યા ની બસ દર્શન ત્રણ વાગ્યા ચોકમ પોકડે ડાયરેક્ટ લુણાવાડા કુદાર ના હતો વાંધો નહી બિહાર ના કુદાર ફેમસ કર ના કુદાર કેમ ફેમસ કર દઉં હોટલે અને ગાઈઝ મમ્મી પીધી ગાઈઝ ચા ગરમા ગરમ ચા ગાઈઝ પપ્પા મારા બેઠા હતા
શાકભાજી લઈને આવ્યો. શું લઈને આવ્યા શાકભાજી બાપા? કારેલો લાવ્યો, પછી પેલો ગલકો લાવ્યો, પછી લાવ્યો ભીંડા. ભીંડા લાવે કેટલા પડ્યું? 90 રૂપિયા. એકદમ હજુ એવી યારી નિભાવે છે. તો ગાઈઝ અમે તો 5-6 વર્ષ પછી મળ્યા, તો બી ગાઈઝ બધા ભાઈબંધો અમારા પહેલા જેવા છે, અને ગાઈઝ હજુ બી અમારા હસી મજાક એવો જ છે ગાઈઝ, જેવો અમે સ્કૂલમાં જેવો બેસી ઉપર બેંક કરતા હતા ગાઈઝ, એવો ગાઈઝ આજે અમે ગાંધી મંદિર જઈને થોડીક વાર એન્જોય કર્યો છે ગાઈઝ. કલાક બે કલાક કેવી રીતે નીકળી ગયો ખબર જ નથી પડતો. ચા પણ તો લાઈક કરતા કરતા મળીએ ગાઈઝ નવું બ્લોગ નવું જ. થેન્ક વોચિંગ.